બળાત્કારી નારાયણ સાંઈને સજા સંભળાવનાર અને ત્યારબાદ સુરતથી બદલી પામતા જજનું સુરતના શેરડી ગામે સન્માન કરાયું હતું. બળાત્કારના ગુનામાં ઝડપાયેલા બની બેઠેલા ધર્મગુરુ નારાયણ સાંઈને 30 એપ્રિલના રોજ સજા સંભળાવનાર જજ PS ગઢવીની કચ્છ ભુજ ખાતે ટ્રાન્સફર કરાતા તેઓનું ગઢવી સમાજ દ્વારા સુરત જિલ્લાના શેરડી ગામ ખાતે શાલ ઓઢાડી પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આશ્રમમાં સાધિકા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ઝડપાયેલા નારાયણ સાંઈને સજા સંભળાવ્યાના બીજા દિવસે જજ PS ગઢવીની બદલીનો ઓર્ડર આવ્યો. તેઓ સુરતથી કચ્છ ભુજ ખાતે જાય તે પહેલા ગઢવી સમાજ દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. આજ રોજ માં સોનલધામ મંદિર શેરડી મુકામે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની સાલગીરીનો મહોત્સવ છે. સાથે સાથે નારાયણ સાંઈનું જજમેન્ટ આપનાર માનનીય જજશ્રી PS ગઢવી સાહેબની અત્રેથી બદલી થયેલ છે, જેથી તેમનું વિદાય સન્માન અમે સમાજ વતી ગઢવી ચારણ સમાજ ખૂબ ગર્વની લાગણી અનુભવી છે કે એમણે ખૂબ જ ન્યાયિક જજમેન્ટ નારાયણ સાંઈમાં આપેલ છે, જેથી એમને વિદાય સન્માન આપવા અને અત્રે સુરત ખાતે ટ્રાન્સફર થઈને આવેલ બે PI શ્રી કુલદીપભાઈ ગઢવી ઉમરા PI અને શ્રી લીલા સાહેબ ACB PI એમનું સ્વાગતનો કાર્યક્રમ આ સાથે સાથે અમે આજરોજ રાખેલ છે. રાબેતા મુજબની બદલી છે. સાહેબની બદલી ડ્યુ 3 વર્ષ થઈ ગયા હતા ઓલરેડી, એટલે ગયા વર્ષે જ ડ્યુ હતી, પરંતુ આ કેસને અનુલક્ષીને તેમજ એમની કાર્યશૈલીને અનુલક્ષીને એમને 1 વર્ષ સુરતમાં વધારે રાખવામાં આવ્યા છે અને આ જજમેન્ટ થયા બાદ એમની આ રૂટીન બદલી છે.